મિત્રો, ગઈકાલે અમે આપને બતાવી રહ્યા છીએ, કોંગ્રેસના કાર્યકર્તાઓ કેટલીક બાબતોને લઈને વિરોધ કરવા માટે પહોંચ્યા હતા અને તે દરમિયાન તેમના દ્વારા મેયરને ધક્કે ચડાવવામાં આવ્યા હતા અને તેમની તબિયત પણ તે સમયે લથડી હતી. આ સમગ્ર બાબતે લઈને પોલીસમાં ફરિયાદ નોંધાવા હતા. પોલીસે કોંગ્રેસ કાર્યકર મિતેશ પરમારની અટકાયત કરી છે. એક મહિલા સુરક્ષાકર્મીએ આ સમગ્ર ઘટનાને લઈને નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોડાઈએ સંવાદદાતા અભિષેક પંચાલ સાથે. અભિષેક, 40 થી વધુના ટોળા સામે ફરિયાદ, એકની અટકાયત કરાઈ છે, વધુ શું કાર્યવાહી? દીપાલી, ગઈકાલે જ વડોદરા સેવા સદનની સામાન્ય સભા મળી હતી અને તેમાં પાણીના મુદ્દે કોંગ્રેસે એક આક્રમક વલણ સ્વરૂપ ધારણ કર્યું હતું અને હલ્લાબોલ કર્યું હતું. તે દરમિયાન સામાન્ય સભામાં જયારે વડોદરાના પ્રથમ નાગરિક મેયર ડોક્ટર જીગીસાબેન શેઠ જયારે જઈ રહ્યા હતા ત્યારે કોંગી કાર્યકર્તાઓ એમને ધક્કે ચડાવ્યા હતા અને ત્યારબાદ જે મેયર ચોક્કસપણે એક હપકાઈ ગયા હતા. ત્યારબાદ વડોદરા મહિલા સુરક્ષાના જે કર્મીઓ હતા તેમના દ્વારા નવાપુરા પોલીસ સ્ટેશન મથકે મોડી રાતે ફરિયાદ આપવામાં આવી હતી અને કોંગ્રેસના 40 થી વધુ લોકોની સામે જે હતી તેમાંથી મિતેશ પરમાર નામના કોંગી કાર્યકરની વહેલી સવારે નવાપુરા પોલીસે અટકાયત કરી છે. દીપાલ જી, અભિષેક, આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ, 40 થી વધુના ટોળા સામે ફરિયાદ નોંધાઈ હતી ગઈકાલે. આજે એક કોંગ્રેસી કાર્યકરની વહેલી સવારે અટકાયત કરાઈ.